સુરતમાં અકસ્માતમાં 3 લોકોના મોતની ઘટનાને લઈ કાર ડ્રાઈવરની પત્નીનું નિવેદન સામે આવ્યું છે. વાત એવી છે કે સુરતમાં ગત રાત્રે 11:30 વાગ્યે વેલંજા વિસ્તારમાં રિંગ રોડ પર હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં સાઇડમાં બેઠેલા 7 લોકોને ઉડાવ્યા હતા, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે હોન્ડા સિટીના ચાલક જિજ્ઞેશ ગોહિલને પોલીસે ઝડપી લીધો છે. આરોપી કાર ચાલકની પત્ની રીનાબેને જણાવ્યું કે મારા ભાઈને કેન્સર હોવાથી તેમના પતિ પણ અમદાવાદ ગયા હતા. આખો દિવસ દરમિયાન થાકી ગયા હોવાથી કાર હંકારતી વખતે ઝોકું આવી ગયું હશે. તેમના પતિને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવાનો દાવો પણ રીનાબેને કર્યો. નિર્દોષ વ્યક્તિઓ સાથે જ આ ઘટના બની હોવાથી તેઓ પણ ખૂબ દુઃખી છે તેવી વાત પણ રીનાબેને કરી. જો કે પોલીસે આ કેસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરી છે. કઈ નહીં, 3 વાગે મારો ફોન આવ્યો એટલે 3 વાગે રાતે નીકળ્યા. બરોબર, ત્યાંથી નીકળ્યા તો મારા ભાઈને સવારે એડમિટ કર્યો. મારા ભાઈને કેન્સર છે એટલે એને ન્યા પહોંચ્યા ને એટલે ખબર પડી કે નળી બદલાવી પડે એમ છે. હૃદયમાં નળી છે ને ખેંચાઈ ગઈ છે, એટલી બદલાવાની હતી ને એમાં એને મોડું થઈ ગયું સાંજના. તે નીકળ્યા ને ત્યાંથી તે એને જઈમાં નહોતા. પછી રસ્તામાં એને વેફર ને એવું બધું ગાડીમાં લીધેલું હતું. બરોબર, અને કોઈ દિવસ એ માવોય નથી ખાતા, કોઈ દિવસ પાન માવો કાંઈ એટલે કાંઈ વેસન છે જ નહીં, કોઈ દિવસ નથી લેતા કાંઈ. શું કામ ખાસ કરે છે? અમારે કાપડનો શોરૂમ ને ટેલર છે, દરજી સેવી અમે. અચ્છા, અમે પોતે શેનું કામ કરે? કોણે? ઈ અમે ટેલર જ છે અને કાપડનો શોરૂમ. હા હા, તમારો છે શોરૂમ? હા, ભાડે પે છે. ભાડા પર છે. અચ્છા, બે જણાની અત્યાર સુધીમાં મોત થઈ ગઈ છે હકીકતની અંદર. શું કરવાનું? અમને તો એક નાનું બાળક પણ મરી ગયું છે, પણ એને ઝોલું આવી ગયું. શું કરું, ઝોલું આવી ગયું છે એને, એટલે આ બહેનનું નકર કાંઈ પીતા બીતા નથી, નથી માવો ખાતા, કાંઈ નથી કરતા. એ ક્યારે નીકળેલા? ત્યારે છેલ્લી વાત ક્યારે થઈ તમારી? મારી છેલ્લી વાત એને કેટલા વાગે થઈ કે કામરેજ પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરા થતા ને ત્યારે વાત થઈ મારી. મને મારા છોકરા કેવા આવ્યા કે મમ્મી આમ થયું એમ, પછી હું બધા નારે વાત કરવા મળી ત્યારે ખબર પડી. કેમ કે મારે પોલીસ સ્ટેશને તો નહીં જવાય, બધા કે તાર ન જવાય એમ.